मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे हवे पहेला आपणे जोई गया हता महाभारतना कथानक पर आधारित भासना नाटकों। आजे आपणे जोशुं रामायणनी कथानक पर आधारित प्रतिमा नाटक अने बीजुं जे नाटक छे ए अभिषेक नाटक। हवे विद्यार्थी मित्रों, एमांथी तमारे प्रतिमा नाटक छे खास करी लेवानुं छे, तैयारी करवानी छे, केम के ज्यारे तमे 12मां धोरणमां आवशो ने त्यारे अनपराधा अत्र भवती नामनो पाठ छे, ए पाठ छे ए प्रतिमा नाटकना आधारे रहेलो छे। प्रतिमा एटले शुं? तो के मूर्ति, बराबर। अने मूर्तिना आधारे रचायेलुं आखुं नाटक। હવે રામાયણની કથા ઉપર આધારિત આ કેટલા અંકનું નાટક છે ખાસ નોંધી લેજો, 7 અંકનું નાટક છે। મોસાળથી પાછા ફરતા ભરત નગરની બહાર પ્રતિમા ગૃહમાં સ્વર્ગીય પૂર્વજો સાથે મહારાજ દશરથની પ્રતિમાને જુએ છે, ત્યારે પિતાના મૃત્યુની એને જાણ થાય છે, તેથી નાટકનું નામ પ્રતિમા નાટક રાખવામાં આવ્યું છે। હવે આપણા કોઈના પણ ઘરની અંદર આપણે જ્યારે એન્ટર થતા હોય ત્યારે કોઈનો અંદર જાવ અને હોલમાં કોઈના ફોટા લગાડેલા હોય અને ફોટા ઉપર આપણે જોતા હોય કે હાર ચડાવેલો, તો આપણે આપમેળે સમજી જઈએ કે ભાઈ આ વ્યક્તિ છે એ સ્વર્ગવાસ થઈ ગયો છે, એનું અવસાન થઈ ગયું છે। મામાના ઘરે ભરત હોય છે ત્યારે પ્રતિમા ગૃહમાં બધા પૂર્વજોને પગે લાગવા જાય છે, અને પગે લાગવા જાય છે ને એમાં દશરથની મૂર્તિ જુએ છે, કારણ કે ભરત છે એને જાણ હતી નહીં એવું અહીંયા ભાસ છે, પોતાના મૌલિક સર્જનમાં બતાવે છે, બરાબર। ત્યારે પિતાના મૃત્યુની જાણ થાય છે અને આથી એનું નામ પ્રતિમા એટલે કે મૂર્તિ, દશરથ રાજાની મૂર્તિ છે એને રાખવામાં આવે છે, એટલે પ્રતિમા નાટક છે એવું નામ છે પડેલું છે। આ નાટકમાં રામના વનગમનથી રાજ્યાભિષેક સુધીનું નિરૂપણ છે, જ્યારે રામ છે વનવાસમાં જાય છે ત્યાં સુધીનો રાજ્યાભિષેક થાય છે ત્યાં સુધીનું પ્રતિમા નાટકમાં બધી વસ્તુ છે એને સમાવવામાં આવી છે। રામના રાજ્યાભિષેકના સ્થાને સીતા અને લક્ષ્મણ સાથે રામ વનગમનની તૈયારી કરે છે, રાજ્યાભિષેકના સ્થાને સીતા અને લક્ષ્મણ રામના વનગમનની તૈયારી કરે છે, દશરથનું મરણ થાય છે, દશરથ અસ્વસ્થ છે એવા સમાચાર આપીને ભરતને મોસાળમાંથી પાછા બોલાવવામાં આવે છે। ભરત નગરની બહાર રહેલા પ્રતિમા ગૃહમાં પૂર્વજોની સાથે પિતાની પ્રતિમા જોઈને ચિંતાતુર ભરત પિતાના મૃત્યુ માટે કારણભૂત કૈકેયી માતાને મળવાનું માંડી વાળ છે, એમ વિચારે છે કે મારે કૈકેયીને મળવા જવું નથી। રામને તેમની ગાદી પાછી સોંપવા ભરત વનમાં જાય છે, રામ ભરતનું મિલન થાય છે, રામની આજ્ઞાને અનુસરી તેમની પાદુકા લઈને ભરત અયોધ્યા પાછો ફરે છે। ભરત છે ને એ એમ કહે છે કે આ મારો અધિકાર નથી, એટલે હું એ સ્થાન ઉપર ક્યારેય બેસી શકીશ નહીં, એટલે એ શું કરે છે રામને કૈકેયી પાસે જતો જ નથી એની માતા પાસે, અને સીધો એના ભાઈ પાસે વનમાં જાય છે, વનમાં જઈ અને એની સાથે મિલાપ કરે છે, મળે છે। ભરતને મોટા ભાઈ સમજાવે છે કે ભાઈ અત્યારે તારે રાજ્યશાસન સંભાળવું ખૂબ જરૂરી બની જશે, કેમ કે પિતાના અવસાન પછીની જવાબદારી મને વનવાસ મળ્યો છે, તો તારે અત્યારે બધી જવાબદારી ઉપાડી લેવાની થાય। ત્યારે ચરણ પાદુકા એટલે આપણે ચાખડી કહીએ ને ભગવાનની હોય એ લઈને અયોધ્યા ઉપર રાજગાદી ઉપર રાખે છે, અને બાજુમાં બેસીને ભરત છે એ રાજ્યશાસન સંભાળે છે। એટલે આટલે જ રામાયણ જેવી વસ્તુ છે ને આપણે ઘરમાં વસાવીએ છીએ કે ભાઈઓ ભાઈઓ છે એ કેવી રીતે રહે છે એનું આદર્શ ઉદાહરણ જો કાંઈ હોય તો એ રામાયણ છે, કે એકબીજા માટે મરી પડે છે એ, એટલે જ આપણે મહાભારતને ઘરમાં વસાવતા નથી, પણ આપણે રામાયણને તો વસાવવી જ જોઈએ। વનમાં રહેલા રામ પિતાના શ્રાદ્ધ અંગે ચિંતિત છે, બ્રાહ્મણ વેશધારી રાવણ કાંચન પાશ્વ મૃગથી ઉત્તમ શ્રાદ્ધ થાય છે એમ રામને સમજાવે છે। આ છે ને એક મૌલિક સર્જન છે, જોજો હા, ખાસ કરીને કારણ કે કાંચન પાશ્વ મૃગ, કાંચન એટલે સોનાનું બનેલું હરણ, એમાં સીતા મોહિત થાય છે, અને સીતાજી કહે છે કે મારે ઓલું હરણ જોઈએ છે, અને પછી રામ એને આખેટ એટલે કે સ્વીકાર કરવા માટે જાય છે, પણ અહીંયા છે ને પિતાના શ્રાદ્ધથી ચિંતિત છે, અને બ્રાહ્મણ વેશધારી રાવણ છે એમ કહે છે કે આ તમે મૃગ લઈ આવશો તો શ્રાદ્ધ છે એ સારી રીતે થશે, એટલામાં ઉપસ્થિત થયેલા કાંચન પાસે મૃગને લેવા માટે રામ તેનો પીછો કરે છે, એ મારી જ હોય છે, બરાબર, એ મૃગના રૂપમાં રાક્ષસ જ હોય છે પણ એ મારી જ નામનો રાક્ષસ હોય છે। અને લક્ષ્મણ કુલપતિને લેવા માટે બહાર ગયેલા હોવાથી એકલી પડી સીતા રાવણનું અપહરણ કરે છે, અહીંયા ક્યાંય સીતા છે એનું કાંઈ બીજું વર્ણન છે અત્યારે અહીંયા જોવા મળતું નથી। અયોધ્યામાં રહેલા ભરતને સીતાના અપહરણની જાણ થાય છે, આ સઘળા કૈકેયીને દોષિત માનતા ભરતને કૈકેયી શ્રવણના માતા પિતાએ આપેલા શ્રાપની વાત કરે છે, જો અન અપરાધા અત્ર ભવતી, આપ અહીં કેવા છો
નિરઅપરાધી છો એવો ભાસ છે, કહે છે કે ભાઈ મારા હિસાબે કાંઈ થયું નથી એવું કઈ કઈના મોડે બોલાવે છે. એટલે કઈ કઈનું જે પાત્ર છે ને એનું અહીંયા ઉદ્વીકરણ થયેલું છે. આપણે જોયું ને આગળ માનવ સ્વભાવ, માનવ સ્વભાવમાં કઈ કઈના પાત્રને અહીંયા ઉદ્વીકરણ છે કરવામાં આવેલું છે. એટલે કે સાપની વાત કરે છે, તદ અનુસાર પુત્ર વિયોગથી દશરથનું મૃત્યુ નિશ્ચિત જ હતું. ભરત તો દૂર જ હતો, રામનો વિયોગ રામના મૃત્યુથી અથવા લાંબા સમય માટે દૂર જવાથી પણ થાય. એટલે જો અહીંયા કારણ એવું દેખાડે છે કે શ્રવણનો શ્રાપ અસર કરી ગયો, મારું એમાં કાંઈ નથી. આપણે કહીએ ને કે જે લલ્લાટ ઉપર કોઈ લેખ લખ્યા હોય ને કોઈ દિવસ મિથ્યા થાય નહીં. તેથી દશરથ પાસે રામ વનગમનની માગણી કરી, ગભરાટમાં 14 દિવસના બદલે 14 વર્ષ બોલાઈ ગયું. કઈ કઈના આવા ખુલાસાથી ભરત તેને માફ કરશે. એટલે શું કીધું કે રામના વનગમનની માગણી કરી હતી અને ગભરાટમાં એ શું બોલવા જતા હતા, 14 દિવસ, કારણ કે 14 દિવસમાં અસ્વસ્થ હતા એટલે મૃત્યુ થઈ જ જાય. એટલે શું કીધું, 14 દિવસના બદલે શું બોલાઈ ગયું, તો કે 14 વર્ષ બોલાઈ ગયું. માનવ સ્વભાવ દેખાડો છે અહીંયા, કઈ કઈના આવા ખુલાસાથી ભરત તેને માફ કરશે. અનઅપરાધા, અપરાધ વગરના તમે અહીં જોવા મળો છો. બે તપસ્વીઓના સંવાદ દ્વારા રાવણ વધ, વિભીષણને લંકાની સોંપણી, સીતાની અગ્નિ પરીક્ષા વગેરે ઘટનાઓનો નિર્દેશ થયો છે. રામના રાજ્યાભિષેક સાથે આ નાટક સમાપ્ત થાય છે. આ નાટકમાં આવતો પ્રતિમા ગૃહનો પ્રસંગ ભાસનું મૌલિક સર્જન છે. બાકી વાસ્તવિક રામાયણમાં આવું કંઈ જોવા મળતું કાંઈ નથી. અહીં કઈ કઈના પાત્રનું ઉદાતીકરણ કરવામાં આવ્યું છે. બાકી કઈ કઈ 14 વર્ષ જ બોલેલી હતી, બરાબર. એટલે કઈ કઈ પછી આગળ આપણે જોયું કે દુર્યોધન, તો દુર્યોધન છે એને પણ સુયોધન બતાવ્યું, સારા પિતા તરીકેના રોલમાં બતાવેલો છે. અને પંચરાત્રિની અંદર એને બધું ગુરુના કહેવાથી આપી દે છે, તો અહીંયા પણ એના પાત્રને પણ ઉદ્વીકરણ કહ્યું છે, સારા બતાવવાના પ્રયત્ન કરેલા છે. કઈ કઈના વચન પાછળનું રહસ્ય એ ભાસની કલ્પના છે. બાકી કઈ કઈ એવું બોલેલી નહોતી, બરાબર. આગળ વધીએ. અભિષેક નાટક. રામાયણ પર આધારિત આ નાટકમાં કુલ 6 અંકો છે. અહીં સુગ્રીવ, વિભીષણ અને રામ એમ કુલ 3 વ્યક્તિના રાજ્યાભિષેકની વાત હોવાથી તેને અભિષેક નાટક શીર્ષક અપાયું છે. રામાયણ પર આધારિત એટલે કોના ઉપર છે, તો કે રામાયણ રામની કથા પર. સુગ્રીવ, વિભીષણ અને રામ કેવા વ્યક્તિ છે, 3 વ્યક્તિઓના રાજ્યાભિષેકની વાત છે. હવે સુગ્રીવ વાલીનો ભાઈ હતો, તમને ખબર છે કે જેને હડા એને યુદ્ધમાં એમ વહેંચ્યું, લોહી આવ્યું હતું રાક્ષસનું, અને એ એમ છે એમ જો કે આ તો વાલીને એને મારી નાખ્યું, હવે આ બહાર આવશે તો મને માર નાખશે, એટલે એને આડો પથ્થર રાખી દીધો અને એની પત્ની સાથે પોતે રહેવા લાગ્યો અને એને રાજ્ય શાસનમાં એને બધું મેળવી લીધું. એટલે સુગ્રીવ, બરાબર. પછી વિભીષણ, તમને ખબર છે કે કોનો ભાઈ છે, વિભીષણ છે લંકાપતિ રાવણનો ભાઈ છે, અને રામ આ 3ના રાજ્યાભિષેકની વાત છે, બરાબર. એટલે અભિષેક નાટક રખાયું છે. નાટક અનુસાર સુગ્રીવ રામને એકબીજાના સહાય કરવાની સંધિ કરે છે. સુગ્રીવ વાલીને યુદ્ધમાં લલકારે છે, બંને વચ્ચે ગદા યુદ્ધ થાય છે. આ દરમિયાન બાણથી વાલીનો મૃત્યુ થાય છે. સુગ્રીવનો રાજ્યાભિષેક થાય. તમે જોયું હશે રામાયણની કથાને, હમણાં દૂરદર્શન ઉપર વારે વારે બતાવવામાં આવી છે, એમાં એક વખત નિષ્ફળ જાય છે. શું કામ, કારણ કે બંને ટ્વિન્સ છે, સરખા છે, ખબર પડતી નથી. એટલે એકના ગળામાં ફૂલનો હાર પહેરાવીને રામ મોકલે છે, એટલે બીજાને મૃત્યુ છે એ આપી શકાય, બીજાને જ બાણ લાગે. કારણ કે વાલીને મારવા જતાં સુગ્રીવને બાણ લાગી જાય, કારણ કે બંનેના ચહેરા મોરા સરખા હતા એના માટે, બરાબર. હનુમાન સીતાને શોધવા માટે લંકા તરફ પ્રયાણ કરે છે. લંકાના ઉપનામાં રાવણની વાતો પર સીતાને ઓળખી છે. સીતાનું રાવણ દ્વારા થતું અપમાન જોઈને હનુમાન ગુસ્સે થાય છે અને સીતાને મળે છે અને આ સીતાની અવસ્થાનું નિવેદન કરે છે. સીતા પણ પોતાની વેદના રામને જણાવે છે, તેમને કહે છે અને વાનરો લંકા તરફ પ્રયાણ કરે છે. સમુદ્ર વિભાજિત થઈ માર્ગ આપે છે. ઇન્દ્રજીત સહિત અનેક રાક્ષસો યુદ્ધમાં વિનાશ થયો હોવાથી અંતે રાવણ પોતે યુદ્ધ માટે પ્રયાણ કરે છે. રામ રાવણનું ભયંકર યુદ્ધ થાય છે. રામ રાવણને હણી નાખે છે અને વિભીષણને શું સોંપે છે, રાજ્ય સોંપી દે છે. અને રાવણ વધ પછી સીતાની અગ્નિ પરીક્ષાને અંતે રામનો રાજ્યાભિષેક થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી અત્યારે રામાયણની કથાનકને અટકાવીએ છીએ.